તેવા ભયના પગલે સરકારે હજુ સુધી ધોરણ 6 અને 8 માટે શાળા ખોલવાની મંજૂરી આપી નથી, પરંતુ સત્તા પક્ષના નેતાઓને શાળા ખોલવા માટે સરકારની આવી મંજૂરીની જરૂર નથી લેવી પડતી લાગતી. કદાચ એટલે જ સુરતમાં ગજેરા બંધુઓની શાળામાં સરકારની મંજૂરી વિના જ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરી દેવાયા. નાના અમથા વર્ગખંડમાં બાળકોની હકડેઠેઠ ભીડ. કોરોના કાળમાં પણ એકબીજાની નજીક નજીક બેસાડવાની ફરજ પાડવામાં આવેલા આ નાના બાળકો સુરતની શાંતાબહેન ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગજેરા વિદ્યાભવનના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ છે. હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 8 ના વર્ગો ચલાવવા માટે કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી, પણ સુરતની ગજેરા સ્કૂલમાં બાળકોને ગેરકાયદેસર બોલાવી વર્ગો શરૂ કરી દેવાયા હતા. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સના પણ ખુલ્લેઆમ લીરે લીરા ઉડાડવામાં આવ્યા. શાળાના સંચાલક થોડા દિવસ પહેલા જ ભાજપમાં વાપસી કરી છે. ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય હતા, એટલે કે રાજકીય પાર્ટી સત્તાધારી પાર્ટીમાં પ્રવેશ કરતાની સાથે જ પોતાની મનમાનીઓ શરૂ કરી દીધી છે. સરકારના નિયમ ન હોવા છતાં પણ જે પ્રકારે સ્કૂલ ચાલુ કરી છે, દ્રશ્ય સીધા જોઈ શકો છો. ક્લાસની અંદરનો બતાવવાનો પ્રયાસ કરીશ કે જરૂર કરતાં વધારે જે 50% ગાઈડલાઈન છે તેના કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. જોકે સમગ્ર મામલે ભારે હોબાળો થતાં ઊંઘમાંથી શિક્ષણ અધિકારી જાગ્યા અને તપાસના આદેશ અપાયા. હોબાળો થતાં શાળાએ પહોંચેલી પોલીસે સંચાલકોના બદલે બાળકોને સવાલો કર્યા. આના પછી શાળા સંચાલકો લૂલો બચાવ કરતા જોવા મળ્યા. અને આજે 8મા ધોરણને માત્ર નોટબુક ચેકિંગના કાર્ય માટે એની સમજણ માટે જ બોલાવવામાં આવ્યા હતા ને. ખાલી 8મું ધોરણ બોલાવેલું છે, 6-7 નથી બોલાવેલા. 6-7 નથી બોલાવેલા. 3 દિવસથી અમને એ લોકોને ગાઈડ આપ્યું હતું. એ લોકોને એવું કીધું હતું કે જે લોકો પેરેન્ટ્સ કન્સર્ન આપશે એ લોકો અહીંયા નોટબુક ચેકિંગના ગાઈડન્સ માટે આપણે બોલાવ્યા હતા, સમજી લો. તો આ તરફ સમગ્ર મામલે મુખ્યમંત્રીએ પણ નિયમોનો ભંગ હશે તો કાર્યવાહીની વાત કરી. ત્યાંના અધિકારીઓ કાર્યવાહી કરશે જ. કોઈ પણ નોટિફિકેશનનો ભંગ રાજ્ય સરકાર ચલાવશે નહીં. રાજ્યમંત્રી કુમાર કાનાણીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે કોઈ પણ હોય, નિયમોનું પાલન બધાને જ કરવું પડશે. ના, અધિકારીઓ કંઈ કર્યું નથી. હજી શરૂ કરી છે, રિપોર્ટ લઈશું, તપાસ કરાવીશું, એની સામે જે કંઈ કરવાનો કાયદેસરની કાર્યવાહી છે કરીશું. એ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોઈ પણ હોય, જે કાયદેસર રીતે કામ કરવાનું છે સરકાર કરશે. કોરોના કાળમાં જનતા માટે અલગ નિયમ અને નેતાઓ માટે અલગ નિયમ, એવો પ્રશ્ન તો ઉઠતો જ રહ્યો છે. જોકે આ તમામ વચ્ચે બાળકો સંક્રમિત થશે તો જવાબદારી કોની, તે સૌથી મોટો સવાલ છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રસીકરણમાં ગ્રામ્ય વિસ્તાર આગળ છે. જી હા, ગામડા કરતા શહેરમાં ઓછું રસીકરણ છે તે વાતની સાબિતી આપે છે બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના 35થી પણ વધુ ગામડાઓમાં 100% રસીકરણ થઈ ગયું હોવાનો દાવો આરોગ્ય વિભાગે કર્યો છે. ભલે લોકો રસીની અછતનો સામનો કરી રહ્યા હોય, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લોકોની જાગૃતિ અને આરોગ્ય વિભાગની મહેનતના પરિણામે આજે બનાસકાંઠાના 35થી વધુ ગામડાઓમાં 100% રસીકરણનું કામ પૂર્ણ થયું છે. જિલ્લામાં અંદાજે 37 લાખની વસ્તીમાંથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 27 લાખ છે, જેમાંથી 9 લાખ જેટલા લોકોને રસી આપી દેવાય છે. એટલે કે અંદાજે 38 લાખ લોકો રસીના બંને ડોઝ લઈ ચૂક્યા છે. તેમાં પાલનપુર, ડીસા, દિયોદર, લાખણી તાલુકામાં રસીકરણ મામલે લોકોમાં ખૂબ જ જાગૃતિ છે. લગભગ અમારા લક્ષ્મીપુરાની અંદર 40-50 માણસો તો રેગ્યુલર ડાયાબિટીસના પેશન્ટ છે. એમને અમે કીધું કે ડાયાબિટીસ માટે તો બહુ જ એક જડીબુટ્ટી કહેવાય કે ભાઈ એક અમૃત સમાન છે વેક્સિન, એ તમે લો, તમારા આવનાર સમય માટે ખૂબ જ તમને લાભદાયક થશે. ત્યારે શરૂઆતમાં 60+ પણ અમે સફળતા મેળવી અને 100% પૂરું કર્યું. 45+ પણ અમે 100% એની સિદ્ધિ મેળવી હતી. 18 ઉપરની ઉંમર અને 50થી ઉપરની ઉંમર બંનેમાં 100% વેક્સિનેશન થઈ ગયું છે. મારા અંદાજથી ગુજરાતનો પ્રથમ ગામ હશે. આજથી 10 દિવસ પહેલાં આ વેક્સિનેશન સંપૂર્ણ રીતે અહીંયા ગામના લોકોનો થઈ ગયો છે. આરોગ્ય વિભાગના કર્મચારી ગામડાઓના લોકોને રસી લેવા માટે સતત પ્રેરણા આપતા જોવા મળ્યા. લોકોના ઘરે જઈ તેઓને સમજાવ્યા અને પેમ્ફલેટ વિતરણ કરી લોકોને જાગૃત કર્યા. 34 ગામો જે છે એ આપણે ફર્સ્ટ ડોઝના 100% ઉપર પૂર્ણ કર્યા છે. અત્યારે જે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને જે 5 વર્ષ
पूर्ण थया छे ते अनुसंधाने 7मी तारीखे कार्यक्रम छे एमां 34 ગામોના સરપંચોને બોલાવી અને તેમને પણ સન્માનિત કરવાના છે કારણ કે નીચે ગામ લોકોના સહકાર વગર આ શક્ય ન હતું। ક્યાંક અફવાઓના કારણે તો ક્યાંક ડરના કારણે લોકો રસી લેવાનું ટાળે છે। આવા સમયે બનાસકાંઠા જિલ્લો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ મોટો હોવા છતાં 100% રસીકરણનો ટાર્ગેટ પૂરો કરીને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયો છે। આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। વરસાદ ખેંચાતા હવે પાકમાં રોગે જમાવટ કરી છે। મગફળીમાં લીલી અને કાબળી ઈયરનો ઉપદ્રવ એટલો વધ્યો છે કે ખેડૂતો ચિંતામાં છે કે આ વર્ષે પાક થશે પણ કે નહીં। અરવલ્લી જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારો વરસાદ થશે પણ હાથ તાળી આપતા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। પાકને પોષણ આપતો વરસાદ તો નથી થતો અને હવે મગફળીમાં ઈયળોએ કબજો જમાવ્યો છે। મગફળી વાવી છે 3 વીઘો, 7,000 રૂપિયા જેવો ખર્ચો થયો છે પણ મગફળીમાં કારીને કાબરી ઈયર પડી છે એના કારણે એક બાજુ વરસાદ આવતો નથી, એક બાજુ જંગલી જાનવર ભૂંડે વિતારે છે। મગફળીના જે પાંદડા છે એનો પીડાશ પડતો બહુ દેખાઈ આવે છે અને ખેતીની અંદર જે મગફળી છે તો એની અંદર ખૂબ જ નુકસાન જાય એવી ભીતિ અમને ખેડૂતોને લાગી રહી છે। તો સરકારશ્રીને અને જે ખેતી વિભાગ છે, જે કૃષિ વિભાગ છે, એને થોડી અમારા ખેડૂતો થકી નમ્ર વિનંતી કે જો થોડુંક જેના કોઈ દવાને લગતી છંટકાવ, અમને થોડી ગાઈડલાઈન અને કોઈ ખેતી પર જો થોડુંક અમને પ્રોત્સાહિત કરવાનો આવે તો જરા થોડું વધારે સારું। મગફળીમાં આવેલ રોગચાળા મામલે કૃષિ વિભાગ પણ હરકતમાં આવ્યું અને ખેડૂતો દવાનો છંટકાવ કરે તેવી સલાહ આપી। એને રોકવા માટે એક તો સારું ફૂગનાશક અને સાડી ઈયળ નાશકનો દવાનો છંટકાવ કરવામાં આવે તો મગફળી બચી શકે છે। જો આ દવાનો છંટકાવ કરવામાં નહીં આવે તો કાળી ફૂગના કારણે મગફળીના ખેતર ખલાસ થઈ જશે। ઉત્તર ગુજરાતનો ખેડૂત વરસાદ પર આધારિત ખેતી કરે છે અને તેવામાં અરવલ્લી જિલ્લામાં સીઝનમાં માત્ર 21% જ વરસાદ થતા ખેડૂતોના માથે બેવડી આફત આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।